અગરબત્તી આજે રાજ્યમાં નાયબ મામલતદાર અને ડીવાયએસઓની કુલ 412 જગ્યાઓ માટે પરીક્ષા થવાની છે. આ માટે અંદાજે 4 લાખ જેટલા ઉમેદવારે ઉમેદવારી પણ નોંધાવી છે. ત્યારે રાજ્યના 32 જિલ્લાના 1452 કેન્દ્રો પર ત્યાં પરીક્ષાનું આયોજન કરાયું છે. સાથે જ પરીક્ષા આપનાર ઉમેદવારોને કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રોનિક સાધનો ન લઈ જવા આદેશ કરાયો છે. જો કોઈ ઉમેદવાર મોબાઈલ કે અન્ય ઉપકરણ સાથે પકડાશે તો ઉમેદવારને આજીવન પરીક્ષામાં બેસવા પર પ્રતિબંધ પણ લગાવી દેવામાં આવશે. તો આજે ખૂબ જ મહત્વપૂર્ણ જીપીએસસીની પરીક્ષા, નાયબ મામલતદાર ડીવાયએસઓ માટે આ પરીક્ષા છે. જો કોઈ ઇલેક્ટ્રોનિક મતલબ કે મોબાઈલ કે અન્ય સાધનો સાથે પકડાશે તો આજીવન પરીક્ષા પર તેના પર પ્રતિબંધ મૂકવામાં આવશે. અતુલ અમારી સાથે જોડાયા છે. અતુલ, આજે મહત્વપૂર્ણ છે જીપીએસસીની પરીક્ષા, પરંતુ એ અગાઉ આપણે જે પરીક્ષામાં પેપરકાંડની ઘટનાઓ સામે આવી ત્યારબાદ આ વખતે 4 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપવાના છે, શું તૈયારીઓ કરવામાં આવેલી છે? જી જનક, આપને જણાવી દઉં કે જે રીતે એલઆરડી કાંડ સર્જાયો ત્યારબાદ કહી શકાય કે રાજ્ય માટે સૌથી મોટી પરીક્ષા એટલે જીપીએસસીની આ પરીક્ષા છે, જેમાં નાયબ સેક્શન અધિકારી વર્ગ 3 અને નાયબ મામલતદાર વર્ગ 3ની પરીક્ષાનું આજે આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન રાજ્યના 32 જિલ્લાઓમાં 1452 પેટા કેન્દ્રો છે તેના ઉપર 412 જગ્યાઓ માટે પરીક્ષાર્થીઓ બપોરે 3 વાગ્યાથી 5 વાગ્યા સુધી પરીક્ષા આપશે. તમામ વિદ્યાર્થીઓને આ પરીક્ષા કેન્દ્રો ઉપર બપોરે 2:30 વાગ્યાથી પ્રવેશ આપવામાં આવશે. ત્યારે કહી શકાય કે રાજ્ય માટે ફરીથી એકવાર સૌથી મોટી પરીક્ષા જે પેપરકાંડ બાદ થવા જઈ રહી છે. જનક, એક સમસ્યા એ પણ રહેશે ને કે લાસ્ટ પરીક્ષામાં જે પેપર ફૂટ્યું હતું, લોકો પેપર આપવા જઈ રહ્યા હતા ત્યારે જ પેપર ફૂટી ગયું હતું. આ વખતે પણ એક મોટો ચેલેન્જ છે કે પેપર ન ફૂટે. જનક, જે રીતે જીપીએસસીની પરીક્ષા થાય છે તે ખૂબ જ ગોપનીયતા આમાં રાખવામાં આવતી હોય છે, એટલે પેપરકાંડની જે ઘટના આવી છે એના કરતા જીપીએસસીની પરીક્ષામાં આવી ઘટના સર્જાય તેવી શંકાઓ પણ હોતી નથી. એટલે જીપીએસસીની આ પરીક્ષા છે એટલે નાની મોટી ખામીઓ આમાં સામાન્ય રીતે રહેતી પણ નથી. એટલે આ પરીક્ષાની અંદર કોઈ એવી ઘટના ન સર્જાય તેવી ખાસ તકેદારી પણ રાખવામાં આવતી હોય છે, એટલે પરીક્ષાર્થીઓને ખાસ કોઈ પ્રકારની ચિંતા રાખવાની જરૂર જીપીએસસીની પરીક્ષાઓમાં રહેતી નથી. જણાવે. બિલકુલ બિલકુલ, આભાર અતુલ. તો આખરે આજે 32 જિલ્લામાં 1400 થી વધુ કેન્દ્રો પર 4 લાખથી વધુ ઉમેદવારો પરીક્ષા આપવાના છે.